રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ ખાનગી હોટલમાં ચોથા માળે થી દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું રાજકોટ શહેરના ગોંડલ રોડ પર માતા પિતા માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે ગોંડલ રોડ પર ની ખાનગી હોટલ ના ચોથા માળે થી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા અરેરાટી ભર્યા દ્રશ્યો સામે આવે છે સીસીટીવી માં જોઈ શકાય છે કે બાળકી નીચે પટકાય છે ત્યારે જમીન પર દડાની માફક ઉછળી પડે છે બાદમાં શરીર ઊંધું થઈને જમીન પર પટકાય છે એસીપી એચએલ રાઠોડે જણાવ્યું કે બાળકી ચોથા માળે રમી હતી ત્યારે તેના માતા પિતા મોબાઈલમાં વ્યસ્ત હતા પ્રાપ્ત વિગત પુણેથી પરિવાર સગાઈ પ્રસંગ માટે રાજકોટ આવ્યો હતો સંબંધીએ પરિવારને ગોંડલ રોડ પર આવેલી પાઇન વિન્ટા હોટલના ચોથા માળે ચારસો ત્રણ નંબરના રૂમમાં ઉતારો અપાવ્યો હતો આજે માતા પિતા મોબાઈલમાં વ્યસ્ત હતા ત્યારે જ તેની દોઢ વર્ષની દીકરી રમતા રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી ઘટનાને પગલે માસુમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું પુત્રીના મોત થી જાણ થતા માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાય છે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પુણેના રહેવાસી માનસીબેન ગોહેલ રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલ દ પાઇન વિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયા હતા તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિ નામ દિપેશભાઈ ગોહેલ છે આજે માતા પુત્રી રૂમમાં હતા ત્યારે માતા મોબાઈલમાં વ્યસ્ત બનતા રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી તેનો ખ્યાલ રહ્યો ન હતો રમતા રમતા નિત્યા બારીમાંથી નીચે પટકાઈ અને ખાનગી ડ્રાઈવરને જાણ થતા તેણે બૂમો પાડતા હોટલના કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે માતા પિતાનું ધ્યાન નહીં બાળકી મોબાઈલમાં ગેમ રમી ન હતી તે તો બારી પાસે રમી રહી હતી બારી ઊંચા આવેલી ડોહથી દોઢ વર્ષની બાળકી ખુલી શકે નહીં બારી તો વડીલ વ્યક્તિ જ ખુલી શકે એટલે એ દિશામાં પણ અમે તપાસ હાથ ધરી છે બારી ખુલ્લી હોય અથવા રાતે ખુલ્લી પણ રાખી હોય આ અંગે તેના માતા પિતાની પૂછપરછ કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં તો બાળકી રમતા રમતા પડી ગઈ હોવાનું ખુલ્લું છે બીરો રિપોર્ટ ભરત બરડવા સાથે રોહિત ભુજાણી રાજ good.